નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અધિક સ્વાગત છે ધોરણ ના જેની અંદર વિશે છે ગણિત વાર્ષિક પરીક્ષાનું જે પેપર છે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જેની અંદર મિત્રો જેવું તમારે પેપર જો લેવાનું બાકી છે તો તમે એન્ડ સુધી જોતા રહેશો જરા પણ મિસ ના કરતા કારણ કે જે નવી બ્લુ પ્રિન્ટના આધારે છે એ બીજું કે આ મોસ્ટ આઈએમપી પેપર તમારા માટે બની રહે છે આમાંથી પૂછાઈ શકાય છે અને આવી રીતનું પૂછાઈ શકાય છે જેના માટે આપણે મિત્રો તમે ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેશો તમારા દરેક મિત્રોને શેર કરશો તમારા અન્ય વિષયના જે ઓરિજિનલ પેપર છે આ વર્ષના તેની લિંક સાથે આવી ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ પૂછ્યું છે વિભાગ જેની અંદર છે કે મિત્રો ખરા ખોટા જણાવો પાય એ સમ્ય સંખ્યા છે તો શું આવશે ખોટું ત્યારબાદ છે કારણ કે પાય એ અસમ્ય સંખ્યા છે આગળ છે બિંદુ ચાર અને માઇનસ પાંચ બીજા ચરણમાં છે તો એ ખોટું આવશે પ્રથમ ચાર બેકી સંખ્યાનો મધ્યક પાંચ છે તો સાચું છે જ્યારે અશક્ય ઘટનાની સંભાવના ઝીરો છે તો એ પણ સાચું છે એટલે કે બે ખોટા અને બે સાચા જો આવી રીતે લખ્યું છે તો તમારા ચાર માર્ક્સ પાક્કા છે આગળ જોવા જઈએ જેની અંદર છે મિત્રો એમસીક્યુ જો બહુપદી પી ઓફ એક્સમાં પી કૌશમાં માઇનસ બે બરાબર ઝીરો હોય તો પી ઓફનો અવયવ ખાલી જગ્યા છે તો કેટલો જવાબ થશે ડી એક્સ પ્લસ ટુ મિત્રો વિડીયોને લાઇક ના કરીએ તો ફટાફટ કરી દેશે તમારા મિત્રોને પણ અવશ્ય પણ શેર કરશો ત્રણ એક્સ પ્લસ પાંચ એ સુરેખ બહુપદી છે એક ત્રિકોણની બાજુના માપ આઠ સેમી બાર સેમી અને છ સેમી છે તો તેની અર્ધ પરિમિતિ કેટલી થાય તો આઠ સેમી બાર સેમી અને છ સેમી છે તો મિત્રો તેની અર્ધ પરિમિતિ તેર થશે આગળ છે અવલોકન એકવીસ સત્તર તેર તેત્રીસ ઓગણીસ અને છ ત્રેવીસ આ મિત્રો જે છ અવલોકન છે જેને તમારે સૌ પ્રથમ કોઈ ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે એ પ્રમાણે ગોઠવશે એટલે વચ્ચેની જે પણ સંખ્યા આવે એનો તમારે સરવાળો કરી ભાગ્યા બે કરશો તો જવાબ તમારો બનશે વીસ થશે એટલે કે મધ્યક તમારો વીસ થશે સોરી મધ્યસ્થ વીસ થશે આગળ છે સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહેવાય છે સંભાજી ચતુષ્કોળના વિકર્ણો પરસ્પર કાઠખોણે હોય છે પી એ જે બિંદુ પી બે અને ત્રણનું ઉદ્ગમ બિંદુથી અંતર તો કે વર્ગમૂળની અંદર મિત્રો અહીં વર્ગમૂળ છે આવી રીતે ની અંદર તેર થાય આગળ છે કે બિંદુ પાંચ અને માનસ ત્રણ કયા ચરણમાં છે તો એ ચોથા ચરણમાં છે જે અહીં તમે જોઈ શકો છો જે ખાલી જગ્યા પૂછે છે તે ઉપરાંત અહીં જે ખરા ખોટા પૂછે છે એના એ જ સેમ ટુ સેમ કંઈ ફરક નથી આગળ છે કે જે એક એક શબ્દમાં કે આંકડામાં જવાબ આપવાનો છે જેની અંદર છે કે ચક્રીય ચતુષ્કોણના સામ સમયના ખૂણાનું માપ કેટલું હોય તો ચક્રીય ચતુષ્કોણ પૂછ્યો છે તો આપણે જાણીએ છીએ કે એકસો હોય આગળ છે ત્રિકોણના ક્ષેત્રફળના હેરોનનું સૂત્ર જણાવો તો આ મિત્રો તમારે થોડું જાતે કરી લેવાનું છે અને મને કોમેન્ટ પણ કરવાની છે જે પણ કોમેન્ટ કરશે એની કોમેન્ટ હાઇલાઇટ કરવામાં આવશે ત્યારબાદ છે કે યુક્લિડે તેના પુસ્તક એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણમાં વિભાજિત કર્યું તો તેર પ્રકરણમાં તેણે જે છે એલિમેન્ટ્સનું તેને વિભાજિત કરેલું છે બિંદુને કેટલા પરિમાણ હોય પરિમાણ પૂછ્યા છે તો જીરો બિંદુને ઝીરો પરિમાણ હોય મિત્રો આ રીતે તમારો જે વિભાગ જે છે એ કેટલા ગુણનો હતો સોળ ગુણનો તમારે કેટલા માર્ક્સ આવે છે એ વિભાગ અંદર જરૂર જણાવશો સોળમાંથી કેટલા આવે છે તે ઉપરાંત જોઈએ વિભાગ બેની અંદર તો મિત્રો જો તમારું પેપર લેવાનો બાકી છે તો તમે છેલ્લે સુધી જોતા રહેશો વિભાગ બેની અંદર મિત્રો વીસ ગુણનો જે વિભાગ બે છે દરેક જે દાખલા છે તેના બે ગુણ રહેશે હાથ સેમિત્ર જે વાળા ગોલકની વક્ર ચપાટીનું ક્ષેત્રફળ શોધો તો વક્રસ ચપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે કે મિત્રો પાય આરનો સ્કવેર તો છસો સોળ ત્યાંનો જે છે આપણે દાખલો ગણેલો છે ત્યારબાદ તેનો જવાબ આવે છે છસો સોળ ત્યારબાદ છે આગળ કે અઢારમાં નંબરે છે કે સમીકરણ જે છે એ આપણે સમીકરણ કરવાનું છે ત્યારબાદ મિત્રો સમય સંખ્યાઓ શોધવાના છે આ જે દાખલાઓ છે તમે એક વખત જરૂરથી તમારા બુકની અંદર મિત્રો જે છે એની એ જ પદ્ધતિ પ્રમાણે હોય છે તમે ગણી લેશો અથવા તો થોડું જે છે એને ધ્યાને લેશો જેથી કરી તમારે સરસ મજાના સારું એવું પરિણામ આવી શકે અન્ય વિષયના આપણે ઓરિજિનલ પેપર મૂકેલા છે એ પણ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મેળવી લેશો જેથી કરી એ પણ તમને ફાયદો થાય અને જે આપણે આઈએમપી મોડલ પેપર મૂકેલા છે એ પણ નવી બ્લૂ પ્રિન્ટના આધારે છે યુટ્યુબ પર તમે જોશો અન્ય જે મિત્રો વિડીયો છે જૂની બ્લૂ પ્રિન્ટના આધારે છે ને આ વખતે એ હું ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે થયું છે જેથી હું કરીને હું તમને એ જ રિકમેન્ડ્સ કરીશ કે આ જે આપણે વિડીયો જે પણ બનાવ્યા છે બધા જ નવી બ્લુ પ્રિન્ટના આધારે છે અને તેની અંદર જે છે સચોટ અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપેલા છે વિભાગ ડી છે જે મિત્રો એ પણ તમારા વીસ ગુણના રહેશે જેની અંદર આપણે મોસ્ટ ટાઈમ બીની વાત કરવા જઈએ તો કે ત્રિકોણની બે બાજુને સમાન હોય તેની સામે કાઠ ખૂણા સમાન થાય તે સાબિત કરો તે ઉપરાંત ત્રિકોણ રચવાનો છે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવા પર દોરેલો લંબ જીવાનો દુભાગ છે કે એ સાબિત કરવાનો છે તેના અથવાનો એ જ ચેપ્ટરનો હોય છે એ તમે ખાસ ધ્યાને લેશો આ હતું તમારું ગણિતનું પેપર અને તમારા પાસે જો અન્ય વિષયના મિત્રો ઓરિજિનલ પેપર છે તો આપણા વોટ્સએપની જે લિંક છે આ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ વીડિયોને જ્યાંથી તમે મને પર્સનલી મોકલી શકો છો